અને ગાંધીનગર ખાતે મહામારીનો રોગ એવો કોરોના રોગના સંકટ સમયે ગાંધીનગર શહેર વિસ્તારમાં આવેલા એરિયાઓમાં એટલે સેક્ટર 1-30માં અમારી સંસ્થા દ્વારા અનાજની કીટ જેવી કે તેલ, ખાંડ, ઘઉં, ચોખા અને મસાલાની કીટ સાથેનું આખું વિતરણનો કાર્યક્રમ સેક્ટર 1-30ના મધ્યમ વર્ગના લોકોને આપવાનું કામ કોરોના મહામારી શરૂઆતથી આજ સુધી ચાલુ રાખવામાં આવ્યું છે. અમારા તરફથી જે સેક્ટરોમાં ABCD વાઇઝ ભાગ છે એમાં જેના તરફથી ઉકાળાનું સજેશન કરવામાં આવ્યું તે ઉકાળાનું પણ રોજે રોજનું લાસ્ટ ચાલુ થયું ત્યારથી આજ સુધી ચાલુ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે. તેમજ ગાંધીનગર શહેરમાં રહેતા મધ્યવર્ગના લોકો એનો સર્વે કરી વિધવાઓ, લારી ગલ્લા અથવા તો દુકાનોવાળા, નાની નાની દુકાનોવાળા કે જેમનું ધંધો રોજગાર બંધ છે એમના ઘરે ઘરે જઈ અને 2000 જેટલી કીટો પણ અમે પહોંચાડી છે અને બીજી વિતરણનું કામ ચાલુ છે. ગાંધીનગર શહેરમાં સેક્ટર 1, 2, 3, 4 અને 1-12 સુધીના સેક્ટરોમાં જે ઝુંપડપટ્ટી વિસ્તારમાં જે લોકો રહે છે એમના માટે ઝુંપડપટ્ટીમાં જમવાનું ભોજન બપોર અને સાંજે 2 ટાઈમ અમારી સંસ્થા તરફથી પીરસવાનું અને સેવાગીરી કામગીરી કરવામાં આવે છે. જેમાં જમવાનું બનાવવા માટે કડી સર્વ વિદ્યાલય સંકુલ તરફથી અમને સહયોગ મળી રહ્યો છે અને એની બધી કામગીરી અમારી સંસ્થા કેપિટલ ક્રિએટિવ ક્લબ તરફથી અને એના કાર્યકરો તરફથી ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે. આ જ્યાં સુધી આ મહામારીનું જો લોકડાઉન પૂરું ના થાય ત્યાં સુધી અમે આ કામગીરી સતત કરતા રહીશું અને જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં ગાંધીનગર શહેર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ અમે જરૂર પડે ત્યાં અમે ખડે પગે ઊભા રહીશું. ગાંધીનગર શહેરમાં જુદી જુદી શૈક્ષિક સંસ્થાઓ અને કાર્યકરો મારફતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. એ ભોજન વ્યવસ્થામાં જ્યાં દાળ, ચોખા, ઘઉં, તેલ અને કાચું કરિયાણાની જરૂર પડે ત્યાં એ સપ્લાય કરી અને એમના ભોજન રસોડો સતત ચાલુ રહે એવો અમારો સતત પ્રયત્નો રહ્યા છે. 27 માર્ચથી આજ સુધી 28 દિવસ થયા. આજે 28 દિવસથી સતત અમે અત્યારે કીટનું વિતરણ કરીએ છીએ. આ ઘઉં, ચોખા, દાળ, તેલ, મીઠું મરચું, હળદર આની એક કીટ બનાવી છે કે અમે મધ્યમ વર્ગ લોકો માટે જ કે જેની આર્થિક પરિસ્થિતિ અત્યારે આવક બંધ થઈ ગઈ છે અને ઘેર આવકની સાધન બંધ થઈ ગયું છે એને અમે એવા જરૂરિયાતમંદ પરિવારને શોધી અને અમે કીધા વગર, કોઈને જાણ કર્યા વગર, ફોટો પાડ્યા વગર અમે એમને કીટ વિતરણ કરીએ છીએ. એની સાથે સાથે બપોરે 11:30થી 1 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી 300 પરિવારના બે જે છાપરામાં ગરીબ લોકો રહે છે એનું જમવાની વ્યવસ્થા સવારે અને સાંજ 2 ટાઈમ 600 લોકોનું જમવાની વ્યવસ્થા કેપિટલ ક્રિએટિવ ક્લબ અને સહ્યર પરિવાર તરફથી જમવાની વ્યવસ્થા સંભાળે છે. સાંઈબાબા મંદિર ખાતે 300 લોકો, સાંઈબાબા મંદિર સેક્ટર 3 ત્યાં 300 લોકો જમે છે અને સેક્ટર 4માં હનુમાનજી મંદિરની સામે વાડીભાઈ પટેલનું ફાર્મ હાઉસ છે એમાં 300 પરિવાર જે છાપરામાં રહે છે 300 પરિવાર લોકો ત્યાં જમે છે. 2 અમારું કાઉન્ટર છે અને બંને જગ્યાએથી 300 પરિવાર 600 લોકો છેલ્લા 28 દિવસથી જમવાની વ્યવસ્થા અમે પૂરી પાડીએ છીએ. એની સાથે સાથે અમે સહ્યર પરિવારને કેપિટલ ક્રિએટિવ ક્લબ દ્વારા અત્યાર સુધીમાં 51મો આજનો દિવસ 51મો છે. 51મો ઉકાળાનો, આયુર્વેદિક ઉકાળાનો અમે સરસ કાર્યક્રમ કરી રહ્યા છીએ. સેક્ટર વાઇઝ આખા ગાંધીનગરમાં દરેક સેક્ટરમાં અમે આયુર્વેદિક ઉકાળો બનાવ્યો જેમાં 15 વસ્તુ નાખીએ છીએ. સૂંઠ, હળદર, મેથી, લવિંગ, આદુ, લીંબુ એ બધી વસ્તુ નાખીને ઉકાળો બનાવીએ છીએ અને એ ઉકાળો અમે 250 લોકોને અમે દરરોજ દરેક સેક્ટર વાઇઝ, સોસાયટી વાઇઝ ત્યાં અમે ઉકાળો પીવડાવીએ છીએ. અને આજે 51મો આજે અમારો કાર્યક્રમ છે અને આજે વાવલમાં વૈદેહી 2માં આજે અમારો ઉકાળાનો કાર્યક્રમ છે. એટલે છેલ્લા 28 દિવસથી આ પણ ઉકાળાનું, કીટ વિતરણનું અને જમવાની વ્યવસ્થા અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. અને સ્વૈચ્છિક સંસ્થા જે બધી અલગ અલગ સેક્ટર 3D માં ગણેશ મહોત્સવ સમિતિ છે, 3A ની નવરાત્રિ સમિતિ છે, સેક્ટર 24ની નવરાત્રિ સમિતિ છે, આદર્શનગરની સેક્ટર 24ની નવરાત્રિ સમિતિ છે, એ લોકોએ જમવાની વ્યવસ્થા બનાવી છે અને અમે એ બધી સંસ્થાઓને અમારા તરફથી અમે એમને તેલ,
ચોખા દાળ અને આ ઘઉંનો લોટ અમે એમને ડાયરેક્ટ પ્રોવાઈડ કરીએ છીએ કે જે લોકો બીજા અન્ય પરિવારને જમાડવાની વ્યવસ્થા કરે છે.